Hello, Vidyatini Menon. Paramar Arts, Vishay Tatvagna. Ne Emma Bravat Kaliyeji, Chapter Number 4, Nirubhadik Samina. Ne Na Panchma Lecture Pa. Absolno Swagat. હવે આ લેક્ચર ની અંદર આપણે વાત કરતા હતા સંવિધાનનું પ્રામાણ્ય, સંવિધાનની આકૃતિ, ભેદ અને સંવિધાનનું પ્રામાણ્ય. તમારા સ્વાધ્યાયની અંદર મારા ખ્યાલથી લગભગ 50 પ્રામાણ્ય આપેલા છે, બરાબર. એ 40 આપેલા છે, એ 40 તમારે કરવાના છે. એમાં આ લેક્ચર ની અંદર આપણે બોર્ડ ઉપર લગભગ 2 જે સ્વાધ્યાયના પહેલું અને બીજું છે એ કર્યા હતા, અને બાકીના 10 સુધી તમને હોમવર્કમાં આપેલા. આજે આપણે 11માં ઓલાથી વાત કરશું, પ્રમાણ સંવિધાનથી, બરાબર. તમારી સાથે લખતા રહેજો. સ્વાધ્યાય 3 ની વાત કરીએ છીએ, 11મું સંવિધાન છે, બરાબર. સંવિધાન નંબર 11, મીઠું ખારું છે. મારી સાથે લખજો, મીઠું ખારું છે, ખારું છે, બરાબર. બીજું લખેલું છે, મધ મીઠું છે, મધ મીઠું છે, આ મીઠું છે. અને તેથી મધ ખારું છે, મધ ખારું છે, ખારું છે, બરાબર. આમ લખેલું છે. હવે પેલું આવ્યું આકૃતિ. આ આકૃતિ તો દાખલા તરીકે આ સંવિધાન જોશો એટલે તમને ખબર પડશે. આપણે આગળ નિયમોની વાત કરી છે એટલે તમને ખબર પડશે કે આની અંદર મીઠું, ખારું, મધ, ખારું, મીઠું, બરાબર, ચાર પદ છે. પછી એ સિવાય દાખલા તરીકે આ મીઠું ખારું છે તો એનો આ મીઠાનો અર્થ થાય નમક, બરાબર, એ અર્થ થાય. અને મધ મીઠું છે તો આ મીઠાનો અર્થ થાય હું, તો કે મધુર, બરાબર. તો અહીંયા શું થાય, પદ ચતુષ્ટયનો દોષ બનશે. હવે આ સંવિધાનમાં 4 પદ છે માટે આકૃતિ બનશે નહીં, તો તમારે લખવાનું ઉપરોક્ત સંવિધાનમાં આકૃતિ શક્ય નથી, બરાબર. આમ થયું પેલો આકૃતિ. બીજો નંબર આવ્યો ભેદ. હવે ભેદની અંદર આની નવીનતા એ કે આની આગળ ક્યાં ઈયતા દર્શક તરીકે છે ને, આગળ આપણે પણ આની પણ વાત કરી હતી, એટલા માટે છે અને છે, તો આને આપણે હા વિધાન તરીકે ત્રણે ત્રણ વિધાનોને ઓળખાવી શકીએ. તો ત્રણે ત્રણ વિધાનો છે એ હા છે, તો સંવિધાનનો ભેદ તમારે લખવાનો, ઉપરોક્ત સંવિધાનનો ભેદ હા અને હા છે. પછી એવું પ્રામાણ્ય, તો પ્રામાણ્યની અંદર તમારે લખવાનું ઉપરોક્ત સંવિધાનમાં પદ ચતુષ્ટયનો દોષ થાય છે, બરાબર. પદ ચતુષ્ટયનો દોષ થાય છે અને સંવિધાન અપ્રમાણભૂત થાય, બરાબર. સંવિધાન અપ્રમાણભૂત સાબિત થાય છે એમ લખવાનું, અપ્રમાણભૂત સાબિત થાય, તે અપ્રમાણભૂત છે આમ લખવાનું, બરાબર. તો હવે આટલું ખબર પડી. હવે આપણે દાખલા તરીકે આગળ વાત કરી હતી, ફરી વખત વાત કરું છું. નિયમ કુલ 6 છે. આ પાકા કરો એટલે પ્રામાણ્યમાં કોઈ વસ્તુ અઘરી નથી. સંવિધાન તમે જોશો ને ત્યાં તમને ખબર પડી જાય કે સંવિધાનમાં કયા પ્રકારનો દોષ લાગુ પડ્યો. અને બેનો ખાસ કે મોટા ભાગના સંવિધાનો છે એ અપ્રમાણભૂત છે, બરાબર. તો સંવિધાનમાં એક વસ્તુ ખાસ ખ્યાલ રાખવાની કે ઘણી બહેનો શું કરશે, દાખલા તરીકે અહીં તો આકૃતિ શક્ય નથી, પણ જો આકૃતિ બનતી હોય, દાખલા તરીકે આ આકૃતિ બની છે, બરાબર, તો ખાલી આકૃતિ બનાવશે, આકૃતિ ઓળખાવશે નહીં, તો આકૃતિ બનાવેલી છે એનો કોઈ માર્ગ નથી મળતો, બરાબર. પણ એને આકૃતિ બનાવીને ઓળખવા આવવાની છે. અને અહીંયા દાખલા તરીકે પ્રામાણ્યની અંદર એમ લખશે પદ ચતુષ્ટયનો દોષ થાય છે, પણ સંવિધાન અપ્રમાણભૂત એવું નહીં લખો તો આનો પણ માર્ગ નથી મળવાનો, બરાબર. તો એ વસ્તુને ખાસ ખ્યાલ રાખજો અને એટલું શીખજો. ચાલો આ લખાઈ ગયું છે મારા ખ્યાલ મુજબ. હવે આના પછીનું જે આગળનું છે એની વાત કરીએ તો બાર નંબરનું છે, બરાબર, એની વાત કરીએ છીએ. હવે 12 નંબરના સંવિધાનમાં લખ્યું છે સર્વ વ્યસનીઓ નિર્બળ છે, સર્વ
વ્યસનીઓ મારી સાથે લખ્યો નિર્બળ છે. બીજું વિધાન લખેલું છે સર્વ નિર્બળ રોગિષ્ઠ છે. સર્વ નિર્બળ રોગિષ્ઠ છે. તેથી કેટલાક રોગિષ્ઠ વ્યસનીઓ છે. બરાબર. હા, હવે પેલું આકૃતિ આવી, તો હવે આકૃતિ બનાવવાની થાય. આકૃતિ કેમ બનાવવી આપણે બધા જાણીએ છીએ. આ પક્ષપત છે, આ સાધ્ય પદ છે, નિર્બળ એ મધ્ય પદ છે. તો સાધ્ય વિધાનમાં સાધ્ય પદ ઉદ્દેશ્ય ના સ્થાને, મધ્ય પદ વિધેય ના સ્થાને, પક્ષ વિધાનમાં મધ્ય પદ ઉદ્દેશ્ય ના સ્થાને, પક્ષ પદ વિધેય ના સ્થાને. બરાબર. અને તેથી પક્ષ અને સાધ્ય આકૃતિની શરૂઆત સાધ્યથી મધ્ય, મધ્ય અને પક્ષ. બરાબર. તો ઝેડ બની એટલે ઉપરોક્ત સંવિધાનની ચોથી આકૃતિની રચના થાય. કેટલા મી આકૃતિ? ચોથી. બરાબર. આ એક ખાસ યાદ રાખવાનો ઊંધો છે. પ્રથમ છે ઊંધો સી, બીજી આકૃતિ છે સી, ત્રીજી આકૃતિ છે અને ઝેડ ચોથી આકૃતિ છે. હવે આ સર્વ છે એટલે હા. બરાબર. સર્વ છે એટલે હા અને કેટલાક છે એટલે હ. બરાબર. હવે દાખલા તરીકે આપણે વાત કરી હતી આ સાધ્ય પદ ઉદ્દેશ્યના સ્થાને છે, નિર્બળ મધ્ય પદ વિધેયના સ્થાને છે, અહીંયા નિર્બળ મધ્ય પદ ઉદ્દેશ્યના સ્થાને છે, પક્ષ પદ વિધેયના સ્થાને છે અને આ પક્ષ અને સાધ્ય. બરાબર. આથી હવે આ વિધાનનું ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત હોય, વિધેય પદ અવ્યાપ્ત હોય. આ વિધાનનું ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત છે, વિધેય પદ અવ્યાપ્ત છે. અવિધાનનું ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ બંને અવ્યાપ્ત હોય. બરાબર. આ ખબર પડી, આપણે જોયું છે. હવે આવ્યો ભેદ બીજો પદ. તો ભેદની અંદર દાખલા તરીકે આપણે લખીએ કે સંવિધાનનો ભેદ, તો કે હા, બીજું વિધાન હા અને ત્રીજું વિધાન હ. બરાબર. આ સંવિધાનનો ભેદ આ હ અને હ તમારે લખવાનું. ઉપરોક્ત સંવિધાનનો ભેદ આ હા અને હ છે. બરાબર. આટલું લીધું. હવે ત્રીજા નંબરે આવ્યું એનું પ્રામાણ્ય. તો પ્રામાણ્યની અંદર દાખલા તરીકે આપણે લખી શકીએ કે બંને આધાર વિધાન કેવા છે, તો કે સર્વદેશી. બરાબર. આ એ સર્વદેશી વિધિવાચક, આ એ સર્વદેશી વિધિવાચક. પણ એનું ફલિત વિધાન કેવું છે, તો કે એક દેશી. બરાબર. આ જોતાની સાથે ખ્યાલ પડવો જોઈએ. પણ આપણને ન ખબર પડે તો ક્યાંથી લેવાનું? ત્રણ કરતા વધારે પદ નથી, નિષેધવાચક અને ફલિત વિધાન વિધિવાચક નથી, તો નિષેધવાચક આધાર વિધાન નો દોષ થાય. હવે કયો દોષ આવ્યો, તો કે આના બંને આધાર વિધાનો છે એ વિધિવાચક છે અને ફલિત વિધાન સોરી બંને આધાર વિધાનો છે એ સર્વદેશી છે અને ફલિત વિધાન છે કેવું છે, એક દેશી છે. તો આ સંવિધાનની અંદર કયો દોષ લાગુ પડે, તો કે પ્રામાણ્ય તમારે લખવાનું. ઉપરોક્ત સંવિધાનમાં અસ્તિત્વલક્ષી દોષ લાગુ પડે, અસ્તિત્વલક્ષી દોષ લાગુ પડે છે અને સંવિધાન છે કેવું સાબિત થાય, અપ્રમાણભૂત. બરાબર. અપ્રમાણભૂત સાબિત થાય છે. બરાબર. આટલું લખવાનું. હવે દાખલા તરીકે અસ્તિત્વલક્ષી દોષ એ આપણે ખબર પડી જાય કે બંને આધાર વિધાનો સર્વદેશી છે, ફલિત વિધાન એકદેશી છે.
માટે સંવિધાનમાં અસ્તિત્વ લક્ષી દોષ લાગ્યો છે. હલો આદરક સ્મિતિ અમારી સાથે લખતા રહેજો, ઝડપથી લખો એટલે આગળની વાત કરીએ. સારી વાત છે, અને મારી સાથે લખતા રહેજો બરાબર. તેર નંબર નું સંવિધાન છે. તેર નંબર ના સંવિધાનમાં કોઈ પણ વૈજ્ઞાનિક નિરક્ષર નથી. કોઈ પણ વૈજ્ઞાનિક નિરક્ષર નથી. અત્યારે જો કોઈ પણ વકીલ નિરક્ષર નથી, કોઈ પણ વકીલ નિરક્ષર નથી. તેથી કોઈ પણ વકીલ વૈજ્ઞાનિક નથી. કોઈ પણ વકીલ વૈજ્ઞાનિક નથી બરાબર. ચાલો આની આકૃતિની વાત કરીએ. સાથે લખતા રહેજો અને જોજો કે આકૃતિ કેમ બનાવી. હવે જો કે એ શીખવાની વાત નથી, અત્યારે એ બધાને આવડી ગયું બરાબર. હવે આ પક્ષ પર, આ સાધ્ય પર, હવે આની અંદર નિરક્ષર એ મધ્ય હોય તો સાધ્ય વિધાનમાં સાધ્ય પદ ઉદ્દેશ્યના સ્થાને, મધ્ય પદ વિધેયના સ્થાને, પક્ષ વિધાનમાં પક્ષ પદ ઉદ્દેશ્યના સ્થાને, મધ્ય પદ વિધેયના સ્થાને પક્ષ અને સાધ્ય બરાબર. સાધ્યથી આકૃતિની શરૂઆત મધ્ય, મધ્ય અને પક્ષ. હવે ઊંધો સી એટલે સંવિધાનની કેટલામી આકૃતિ થાય? બીજી. તો તમારે લખવાની ઉપરોક્ત સંવિધાનની બીજી આકૃતિની રચના થયેલી છે બરાબર. હવે ત્રીજું આવ્યું દાખલા તરીકે આના ભેદ. તો આ પહેલું વિધાન ના છે, કોઈ પણ નથી. બીજું વિધાન ના છે, કોઈ પણ નથી. અને ત્રીજું વિધાન ના છે, કોઈ પણ નથી. હવે પેલું સાધ્ય વિધાન અને સાધ્ય પદ અને મધ્ય પદ, પછી પક્ષ પદ, આ પક્ષ પદ અને મધ્ય પદ, અને આ તો પક્ષ પદ અને સાધ્ય પદ બરાબર. આ થયું. હવે દાખલા તરીકે આના ભેદની વાત કરીએ. તો ઉપરોક્ત સંવિધાનનો ભેદ ત્રણે ત્રણ વિધાનો કેવા છે? તો કે ના, તો ના, ના અને ના એ સંવિધાનનો ભેદ છે બરાબર. આટલું જોયું. હવે એનાથી આગળ પ્રામાણ્યની વાત કરીએ. તો પ્રામાણ્યમાં આપણે ક્યાંથી શરૂઆત કરીએ છીએ દર વખતે? તો કે પહેલી શરૂઆત કરશું સંવિધાનનો જે પહેલો નિયમ જોયો તો આપણે પ્રામાણ્ય તારવવાનો, ત્યાંથી શરૂઆત કરશું. તો પહેલી શરૂઆત સંવિધાનના પ્રામાણ્યની પંચતુષ્ટ્યનો દોષ. તો કે સંવિધાનમાં આ પ્રકારનો દોષ લાગુ પડતો નથી. પછી બીજા નંબરની વાત કરશું તો દાખલા તરીકે અવ્યાપ્ત મધ્યપદનો દોષ. તો કે લાગુ પડતો નથી, કારણ કે મધ્યપદ છે ના વિધાનમાં વિધેયના સ્થાને છે, એટલે ના વિધાનનું વિધેયપદ વ્યાપ્ત હોય એટલે એક પણ વખત અવ્યાપ્ત નથી બરાબર. પછી પક્ષાતિક્રમની વાત કરીએ તો અહીંયા પણ ના વિધાનમાં વ્યાપ્ત છે અને અહીંયા પણ ના વિધાનમાં વ્યાપ્ત છે. એ જ રીતે સાધ્યાતિક્રમની વાત કરીએ તો અહીંયા વ્યાપ્ત છે અને અહીંયા પણ વ્યાપ્ત, ના વિધાનનું ઉદ્દેશ્યપદ અને વિધેયપદ બંને વ્યાપ્ત છે તો એ પણ નથી. પછી વ્યાવર્તક આધાર વિધાનની વાત કરીએ તો બંને આધાર વિધાનો કેવા છે? તો કે નિષેધવાચક છે. તો સંવિધાનમાં કયો દોષ લાગુ પડે? તો કે વ્યાવર્તક આધાર વિધાનનો દોષ લાગુ પડે. આ વ્યાવર્તક આધાર વિધાનનો દોષ લાગુ પડે અને સંવિધાન કેવું થાય? અપ્રમાણભૂત આધાર વિધાનનો દોષ લાગુ પડે
संविधान अभ्रम बराबर संविधान अभ्रम પૈસાદાર નથી તેથી કેટલાક પૈસાદાર પ્રામાણિક નથી કેટલાક પૈસાદાર પ્રામાણિક નથી નથી બરાબર ચાલો હવે પેલો પોઈન્ટ આવશે આકૃતિ આકૃતિની વાત કરીએ આકૃતિ હવે આકૃતિમાં આકૃતિમાં પહેલી વાત કરીએ તો આ પક્ષપત છે આ સાધ્ય પદ છે બરાબર આ વેપારીઓ મધ્ય પદ છે સાધ્ય વિધાનમાં મધ્ય પદ ઉદ્દેશ્ય નાસ્તા અને સાધ્ય પદ વિધેય નાસ્તા પક્ષ વિધાનમાં મધ્ય પદ ઉદ્દેશ્ય નાસ્તા અને પક્ષ પદ વિધેય નાસ્તા તેથી પક્ષ પદ અને સાધ્ય પદ બરાબર આમ થયું હવે આની આકૃતિ બનાવીએ તો સાધ્ય થી મધ્ય જાય મધ્ય થી મધ્ય જાય અને પક્ષ જાય સી તો આ આકૃતિ કઈ થાય તો કે ત્રીજી તો તમારે લખવાનું ઉપરોક્ત સંવિધાનની ત્રીજી આકૃતિની રચના થાય છે બરાબર પછી સંવિધાનના ભેદની વાત કરીએ તો પહેલું વિધાન હા છે બીજું વિધાન કેટલાક નથી એટલે ન છે બીજું વિધાન કેટલાક પૈસાદાર નથી એટલે ન છે હવે વેપારીઓ મધ્ય પદ છે પ્રામાણિક સાધ્ય પદ છે એ જ રીતે વેપારીઓ મધ્ય પદ છે અને પૈસાદાર પક્ષ પદ છે પક્ષ અને સાધ્ય બરાબર આથી હવે સંવિધાનનો ભેદ તો આ જોવાનું હા ન અને ન તમારે લખવાનું ઉપરોક્ત સંવિધાનનો ભેદ હા ન ન છે બરાબર હવે ત્રીજી વસ્તુ આવી પ્રામાણ્ય તો પ્રામાણ્યની અંદર આપણે વાત કરીએ તો પ્રામાણ્યમાં શું કરવાનું આ આગળ આપણે ચર્ચા કરી છે કે પ્રામાણ્યની અંદર દાખલા તરીકે શું કરી શકીએ તો પેલું તો જો દાખલા તરીકે ચાર પદ નથી એટલે પદ ચતુષ્ટયનો દોષ લાગુ પડતો નથી બરાબર પછી બીજું મધ્ય પદ અવ્યાપ્ત નથી બરાબર આ વિધાનમાં વ્યાપ્ત છે એટલે એ પણ લાગુ પડતો નથી તો ત્રીજું દાખલા તરીકે પક્ષાતિક્રમના દોષની વાત કરીએ તો ન વિધાનમાં વિધેયના સ્થાને છે ન વિધાનમાં ઉદ્દેશ્યના સ્થાને છે તો પક્ષાતિક્રમનો દોષ લાગતો નથી ચોથું સાધ્યાતિક્રમના દોષની વાત કરીએ
तो साध्य पद हा विधान मा विधेयना स्थाने छे अहीं अव्यय आपे छे अने ना न विधान मा अहीं विधेयना स्थाने छे એટલે વ્યાપ બને છે તો અહીંયા અવ્યાપ અને અહીંયા વ્યાપ બને માટે સંવિધાનમાં તો કે સાધ્યાતિક્રમનો દોષ લાગુ પડે આ સાધ્યાતિક્રમનો દોષ લાગુ પડે અને સંવિધાન છે કેવું થાય અપ્રમાણભૂત સાબિત થાય અપ્રમાણભૂત સાબિત થાય બરાબર અપ્રમાણભૂત છે આ સંવિધાનમાં સાધ્યાતિક્રમનો દોષ લાગુ પડ્યો અને સંવિધાન અપ્રમાણ બરાબર હાલો સ્વીપથી લખજો હજી એક બે થઈ શકે એમ છે એકાદો તો એની વાત કરીએ હાલો મારી સાથે ઝડપથી લખતા રહી બરાબર હવે બેનો જે હોમવર્કમાં આપેલું છે એ નોટમાં ઉતારવાનું છે અને આનો પણ જે મેં તમને આગળ વાત કરી વિધાનના રૂપોનો સતત મહાવરો ચાલુ રાખો દલીલના પ્રામાણ્યનો સતત મહાવરો ચાલુ રાખો રૂપલક્ષી સાબિતીનો પણ સતત મહાવરો ચાલુ રાખો અને આ સંવિધાન એનો પણ મહાવરો ચાલુ રાખો તો જ આપણે પરીક્ષાની અંદર સરળતાથી આવડી શકશે બાકી પછી અત્યારે આવડી જશે અને પરીક્ષામાં નહીં આવડે એવું ન બને માટે આનો સતત અભ્યાસ ચાલુ રાખો ચાલો આ લખાઈ ગયો છે હવે એક છેલ્લું 15મું લખાવી દઉં છું તમને અને પછી તમે આગળના છે કે બાકીના એ તમારા હોમવર્કની અંદર કરવાના છે બરાબર અને ત્યાં આપણે જે પાઠ નંબર 4 છે પ્રકરણ નંબર એને પૂરું કરશું બરાબર તો બાકીના તમારા હોમવર્કના સતત કરતા રહેવાના છે અને પૂરું કરવાના છે 15માની વાત કરીએ તો 15મું છે સર્વ સર્કસ મનોરંજક છે સર્વ સર્કસ મનોરંજક છે બરાબર કોઈ પણ નાટક સર્કસ નથી કોઈ પણ નાટક સર્કસ નથી અને તેથી કેટલાક નાટકો મનોરંજક નથી કેટલાક નાટકો મનોરંજક નથી હવે પેલી તો આકૃતિની વાત કરીએ પેલો પટ બાંધવાનો આકૃતિ હવે આકૃતિની અંદર પેલું આ પક્ષપદ છે આ સાધ્ય પદ છે બરાબર આ સર્કસ એ મધ્ય પદ છે સાધ્ય વિધાનમાં મધ્ય પદ ઉદ્દેશ્યના સ્થાને મનોરંજક એ સાધ્ય પદ છે એ વિધેયના સ્થાને હવે નાટક એ પક્ષ પદ છે એ ઉદ્દેશ્યના સ્થાને સર્કસ એ મધ્ય પદ છે એ વિધેયના સ્થાને અને તેથી આ પક્ષ પદ અને સાધ્ય પદ હવે આકૃતિની શરૂઆત સાધ્યથી મધ્ય મધ્ય પક્ષ બરાબર ઊંધો છે એટલે પ્રથમ આકૃતિની રચના થઈ બરાબર તો તમારે લખવાનું ઉપરોક્ત સંવિધાનમાં પ્રથમ આકૃતિની રચના થાય છે બરાબર હવે પહેલું વિધાન તો કે હા છે બરાબર સર્વ અને છે બીજું વિધાન તો કે ના છે કોઈ પણ અને નથી અને ત્રીજું વિધાન તો કે કેટલાક અને નથી એટલે ન છે હવે દાખલા તરીકે સર્કસ એ મધ્ય પદ છે એટલે ઉદ્દેશ્યના સ્થાને છે અને સાધ્ય પદ વિધેયના સ્થાને છે અહીંયા નાટક એ પક્ષ પદ છે ઉદ્દેશ્યના સ્થાને છે અને મધ્ય પદ વિધેયના સ્થાને છે આ પક્ષ પદ અને આ સાધ્ય પદ છે બરાબર હવે આગળની વાત કરીએ તો એક બીજો એવું ભેદ તો ઉપરોક્ત સંવિધાનનો ભેદ હા ના અને ન છે બરાબર આ ભેદ થયો હવે આપણે જોવાનું શું તો કે એનું પ્રામાણ્ય નક્કી કરવાનું છે તો પ્રામાણ્ય નક્કી કરતી વખતે દાખલા તરીકે કઈ રીતે કરશો તો પેલું તો જે મેં તમને કીધું પદ ચતુષ્ટયનો દોષ નથી લાગતો અવ્યક્ત મધ્યપદનો દોષ નથી લાગવો પડતો પક્ષાતિક્રમનો દોષ નથી લાગુ પડતો એ બધું જોતું જાવ બરાબર સાધ્યાતિક્રમનો દોષ નથી લાગુ પડતો પણ આની અંદર કેવો દોષ લાગુ પડે આ બંને આધાર વિધાનો સર્વદેશી છે કેવા છે
સર્વદેશી સાધ્ય વિધાન અમે પક્ષ લીધા અને ફલિત વિધાન કેવું છે તો કે એક દેશી બરાબર તો સંવિધાનમાં કયો દોષ લાગુ પડે તો કે અસ્તિત્વ લક્ષી બરાબર તો પ્રામાણ્યની અંદર તમારે લખવાનો અસ્તિત્વ લક્ષી દોષ લાગુ પડે છે અને અસ્તિત્વ લક્ષી દોષ લાગુ પડે સંવિધાન છે કેવું સાબિત થાય અપ્રમાણભૂત સાબિત થાય અપ્રમાણભૂત સાબિત થાય છે બરાબર આટલું લખવાનું થાય ચાલો સમજાવી ગયું હવે વિદ્યાર્થીની બહેનો અહીંયા આપણે જે ચોથું પ્રકરણ છે નિરૂપાધિક સંવિધાન એને પૂરું કરીએ છીએ અને લગભગ 15 સુધી આપણે બોર્ડમાં કર્યા અને એમાં થોડા ઘણા તમે હોમવર્કમાં કર્યા થોડા ઘણા આપણે બોર્ડમાં કર્યા પણ બધા સંવિધાન છે આ જ પ્રકારના છે આમાં કઈ બીજી નવીનતા હોતી નથી અને આનાથી વિશેષ આ પ્રકરણમાં બીજું કોઈ વસ્તુ છે નહીં બરાબર તો અહીંયા પ્રકરણ પૂરું કરીએ છીએ અને આટલી વસ્તુ છે એને થોડોક સતત અભ્યાસ કરી મહાવરો કરી અને પૂરો કરવાનો પ્રયત્ન કરો બરાબર છે ચાલો આજે અહીં સુધી રાખીએ છીએ અને આ લેક્ચર પૂરું કરીએ છીએ હું આશા રાખું છું આપ સૌ ખૂબ મહેનત કરતા હશો અને વધુને વધુ મહેનત કરો અને સારું પરિણામ આપણે મેળવી શકીએ એવા આપણા બધાના પ્રયત્નો હોવા જોઈએ અમારા તરફથી શાળા પરિવાર તરફથી તમને આ રીતે ઓનલાઈન શિક્ષણ પૂરું પાડવામાં આવે છે તો આપ સૌ ઘરે બેસી ને પણ અભ્યાસ કરી શકો છો તો ત્યાં પૂરતું ધ્યાન આપી અને અભ્યાસ કરો અને ખૂબ ચઢળતો આપણે પરિણામ પ્રાપ્ત કરી શકીએ જે આપણી પરંપરા છે એ મુજબનું તો એવા આપણા બધાના પ્રયત્નો હોવા જોઈએ ચાલો જય શ્રી કૃષ્ણ.